કરતા દાવા ભૂલ ભરેલા અને કેટલેક અંશે બઢાવી ચઢાવીને કરવામાં આવે છે. એટલું જ નહીં, કેટલાક આંકડા તો ક્યાંથી આવે છે તે તો ખુદ મોદી સાહેબ જ જાણે. ઉદાહરણ તરીકે કહેવું હોય તો ગુજરાતનો વિકાસ દર 10% અને તેનાથી પણ વધુ હોવાનો દાવો છેલ્લા કેટલાય વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. જો કે આરટીઆઈ થકી ગુજરાત સરકારમાંથી જે આંકડાઓ મળે છે તે જોતા કૃષિ વિકાસ દર 4% છે. ઇકોનોમિક સર્વે, નેશનલ સેમ્પલ સર્વે, પ્લાનિંગ કમિશન, આરટીઆઈ અને રોજગાર મંત્રાલય થકી મળતી વિવિધ માહિતી મુજબ આવા એક નહીં અનેક ક્ષેત્રો છે જેમાં ગુજરાતે હજુ ઘણું કરવાનું બાકી છે. તે કોણ કરશે અને ક્યારે થશે તે કોઈ કહી શકે તેમ નથી, કારણ કે હાલ તો બધાની આંખો પર ચડેલા છે કોસ્મેટિક પ્રચારના ઊભા થયેલા આભાસી વિકાસના ચશ્મા. ગુજરાતમાં મૂડીરોકાણને આકર્ષવા વાયબ્રન્ટ સમિટ દર 2 વર્ષે યોજાય છે, જેમાં ફક્ત દેશના જ નહીં વિદેશના પ્રતિનિધિ મંડળો પણ ભાગ લે છે અને સમિટ પૂર્ણ થાય એટલે લાખો કરોડોના એમઓયુ થયા છે તેની મોદી પોતે જાહેરાત કરતા હોય છે. તેના કારણે એવો ભ્રમ ઉભો થાય છે કે ગુજરાતમાં આ મૂડીરોકાણ આવી ગયું છે. મુખ્યમંત્રી શ્રી પોતે ચીન, જાપાન સહિતના વિવિધ દેશોની મુલાકાતે જાય છે, આમ છતાં સીધા વિદેશી મૂડીરોકાણમાં ગુજરાત બહુ પાછળ છે. આંકડાઓ મુજબ ભારતમાં સીધા વિદેશી મૂડીરોકાણમાં ગુજરાત 5મા નંબરે છે. છેલ્લા 1 દાયકામાં થયેલા કુલ વાસ્તવિક વિદેશી મૂડીરોકાણની વાત કરીએ તો સ્થિતિ એવી છે કે મહારાષ્ટ્રમાં 32%, દિલ્હીમાં 19%, કર્ણાટકમાં 6%, તામિલનાડુમાં 5% અને ગુજરાતમાં પણ 5% સીધું વિદેશી મૂડીરોકાણ થયું છે. તો આઈટી ક્ષેત્રમાં પણ ગુજરાતે કંઈક ખાસ ઉકાળ્યું નથી. આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યો સહિત ઉત્તર પ્રદેશ અને ઓડિશા જેવા કંઈક અંશે પછાત કહેવાય તેવા રાજ્ય પણ આઈટી ક્ષેત્રે સોફ્ટવેર એક્સપોર્ટમાં ગુજરાતથી આગળ છે. ગુજરાત અહીં ટોપ 10માં પણ નથી અને 11મો ક્રમ ધરાવે છે. મોદી સાહેબ ભલે ગુજરાતના વિકાસ મોડલની વાત દેશભરમાં કરતા હોય પણ વાસ્તવિક સ્થિતિ અલગ છે. મોદી સાહેબનો આ આંકડાબાજીના કારણે વિરાટ રાજકીય વિકાસ થયો છે, પણ ગુજરાતમાં માનવ વિકાસ ક્યારે થશે તે પ્રશ્નનો જવાબ હજુ બાકી છે. અજય રામી સાથે બ્યુરો રિપોર્ટ, જીએસટીવી, અમદાવાદ. સાથે હેમંતભાઈ શાહ અને રાજકીય આપ બંનેનું સ્વાગત છે. આભારી નીકળવા આવી છે કે ખરેખર નંબર 1 છે, શા માટે આવી ગુણાંગો પોકારવામાં આવી રહી છે? નરેન્દ્રભાઈ બહુ કુનેહવાળા માણસ છે અને એની જે નબળાઈ છે એ નબળાઈને એટલી સરસ રીતે ઓફેન્સિવ રમી રહ્યા છે કે એ દબાઈ જાય અને બીજા મુદ્દા ઉભા થાય કોઈની સામે. એ રમવામાં બહુ પાવરફુલ છે. એમને એક સૂત્ર ગમી જાય એવું છે, આફતને અવસરમાં ફેરવી નાખો, અને એ જ આ કરી રહ્યા છે. શિક્ષણની વાત હોય તો જ્યારે એમની એન્ટ્રી થઈ ત્યારે જે એનરોલ થયેલા અને આજે 10 વર્ષે જ્યારે 10મું પાસ થઈને નીકળ્યા તો એટલો ડ્રોપ આઉટ રેશિયો છે. શિક્ષકોને પૂરતો પગાર નહીં આપવાનો. આ રાજ્ય એ કોઈ બિઝનેસ ઇન્સ્ટિટ્યૂટ નથી, એને નફો નથી કરવાનો. આજે જીડીપી આપણા ટેક્સ અને બીજી જે આવક થાય છે મૂડીરોકાણો અને જીડીપીના નાણાં એ આરોગ્ય, શિક્ષણ અને બીજી બધી સેવાઓ પાછળ વાપરવાના છે. ત્યારે એટલી કેટલી એવી શાળાઓ છે કે જેમાં 4 વર્ગ એક જ શિક્ષક ભણાવતો હોય, માત્ર 3500ના પગારમાં શિક્ષકને નોકરી આપવાની અને એમ કહેવાનું કે યુવાનોને મેં રોજગારી આપી. આરોગ્યની વાત કરીએ, મોટાભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ડોક્ટર્સ નથી. વિધાનસભામાં પૂછવામાં આવે તો એવું કહેવામાં આવે કે અમે તો વોક ઇન ઇન્ટરવ્યુ લઈએ છીએ દર ગુરુવારે, પણ ડોક્ટરો ગામડામાં આવવા ટેવાયા નથી. મુદ્દો એ થાય કે 10,000ના ફિક્સ પગારમાં કયો તબીબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગામડામાં સેવા કરવા જાય? ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓ લગભગ બંધ કરી દીધી, એટલે જે કાયદેસરની સરકારમાં જે નોકરી કરવા જાય એને વર્ગ 1 અને 2 નું મળે એ બંધ થઈ ગયું. એટલે એક બાજુ
મોટો ધંધો હોય મેડિકલનો ક્ષેત્રમાં અને ત્યાં 10,000 લેવા કયો મૂર્ખો ડોક્ટર ગામડામાં જાય? એટલે આરોગ્ય સેવા બંધ થઈ, શિક્ષણ સેવા બંધ થઈ અને એ જે પ્રજા કે ગરીબોની સેવા હતી એ બંધ થઈ. એક સરસ ઉદાહરણ છેલ્લે હમણાં થયું, જે દિવસે નરેન્દ્રભાઈએ મુંબઈમાં કહ્યું સર્વિસ અને જોબ વચ્ચેના ભેદ સમજાયા, એમણે કહ્યું કે ગવર્નમેન્ટમાં કઈ કઈ સેવા હોય અને એ જ દિવસે 125 કરોડના ખર્ચે સરકારે બાંધેલી સરકારી દવાખાનું ભૂજનું એ અદાણી સાહેબને આપી દેવામાં આવે છે. એટલે જે નબળાઈઓ છે એ નબળાઈઓ ઢાંકવા માટે એ ઓફેન્સિવ રમે છે, એ એમની કળા અને કુનેહ છે. ખરેખર તો કોંગ્રેસના મિત્રોએ એમના માટે આ મુદ્દો શીખવા જેવો છે. જી હવે તમે શું કહેશો, નંબર વન ની ગોબાંગો કરવામાં આવી રહી છે, શું ખરેખર ગુજરાત નંબર વન છે ખરું? સવાલ એ છે કે કઈ બાબતમાં નંબર વન છે? મને એવું લાગે છે કે ગપ્પા મારવામાં નંબર વન છે. આ સિવાય વિકાસનો કોઈ પણ મુદ્દો તમે પકડો તો એમાંની એક પણ બાબતમાં આપણને ગુજરાત નંબર વન હોય એવું લેખતું નથી. દાખલા તરીકે જીડીપીનો ગ્રોથ રેટ બરાબર, કે જે ગુજરાતની આવક છે અથવા ગુજરાતનું જે ઉત્પાદન છે એનો જે વૃદ્ધિદર છે તે લગભગ 9.5% આસપાસ છેલ્લા 12 વર્ષના ગાળા દરમિયાન રહ્યો છે. હવે આ જ 12 વર્ષને તમે આગલા 12 વર્ષની સાથે સરખાવો અથવા એના અગાઉના બીજા 8-1 વર્ષને તમે ધ્યાનમાં લો કે 1980 થી 2000ના ગાળા દરમિયાન ગુજરાતનો વિકાસનો દર કેટલો રહ્યો હતો, તો એ લગભગ સરેરાશ 14.5% જેટલો રહ્યો હતો, જ્યારે છેલ્લા 12 વર્ષના ગાળા દરમિયાન એ 9.5% જેટલો રહ્યો. તો પછી ગુજરાતનો વિકાસ પોતે જ કર્યો છે એવો જે દાવો છે નરેન્દ્ર મોદીનો એ તદ્દન બોગસ દાવો છે. એટલું જ નહીં, 1980 થી 2000ના ગાળા દરમિયાન સમગ્ર ભારતનો વિકાસનો દર 5.5% હતો, જ્યારે ગુજરાતનો વિકાસનો દર 14.5% જેટલો હતો. એટલે 9% ડિફરન્સ હતો, ગુજરાતનો વિકાસનો દર 9% જેટલો વધારે હતો. 2000 થી 2010ના ગાળા દરમિયાન સમગ્ર ભારતનો વિકાસનો દર એ 7.2% રહ્યો અને ગુજરાતનો 9.5% રહ્યો, તો એનો અર્થ એવો થયો કે જે ડિફરન્સ એ 2.3% જેટલો થઈ ગયો. આ દ્રષ્ટિએ જો તમે વિચારો તો ગુજરાતે બહુ વિકાસ કર્યો છે અને નંબર વન છે એમ કહેવું વધારે પડતું છે, અથવા કહી શકાય કે શુદ્ધ અર્થમાં ગપ્ટું છે. જો માનવ વિકાસને તમે ધ્યાનમાં લો તો ભારત સરકારના આયોજન પંચે ઇન્ડિયા હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ જે બહાર પાડ્યો છે એમાં જે કેટલાક મહત્વના આંકડાઓ આપ્યા છે ને એ આંકડાઓની દ્રષ્ટિએ તમે જોવો તો ગુજરાતનો નંબર ક્યાં છે, તો હું આપણે સૌને એ જણાવવા માંગુ છું ગુજરાતના નાગરિકોને અને સૌ ગુજરાતીઓને કે માનવ વિકાસની બાબતમાં ગુજરાતનો નંબર 11મો છે, માનવ વિકાસમાં ટકાવારી વૃદ્ધિની દ્રષ્ટિએ ગુજરાતનો નંબર 18મો છે, આવક આંકમાં ટકાવારીની દ્રષ્ટિએ ગુજરાતનો નંબર 15મો છે, ગ્રામ વિસ્તારોમાં બેકારીનો દર તો એમાં ગુજરાતનો નંબર 5મો છે, શહેરી વિસ્તારોમાં બેકારનો દર તો એમાં 5મો નંબર છે, ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ તો એને દુનિયાના સોરી ભારતના તમામ રાજ્યોની સાથે સરખાવવામાં આવે તો ગુજરાતનો નંબર 13મો છે, ભારે એનિમિયાથી પીડાતી મહિલાઓનું પ્રમાણ એમાં જો ગુજરાતનો નંબર લેવામાં આવે તો 26મો છે, સાધારણ એનિમિયાથી પીડાતી મહિલાઓનું પ્રમાણ એને જો ધ્યાનમાં લેવામાં આવે તો ગુજરાતનો નંબર 24મો છે, કોઈ પણ પ્રકારના એનિમિયાથી પીડાતી મહિલાઓનું પ્રમાણને જો ધ્યાનમાં લઈએ તો ગુજરાતનો નંબર 17મો છે, 5 વર્ષથી નીચેના બાળકોનું મૃત્યુનું પ્રમાણ જો ધ્યાનમાં લેવામાં આવે તો ગુજરાતનો નંબર 11મો છે, બાળ મૃત્યુનું પ્રમાણ જો ધ્યાનમાં લેવામાં આવે તો ગુજરાતનો નંબર 24મો છે, અને કોઈ પણ એનિમિયાથી પીડાતા 5 વર્ષની વય સુધીના બાળકોનું પ્રમાણ એને ધ્યાનમાં લેવામાં આવે તો ગુજરાતનો નંબર 19મો છે. હવે મારે સવાલ પૂછવો છે કે શામાં નંબર 1 છે ગુજરાત? 1 તો ને પણ ડબલ ડિજિટમાં જ છે મોટા ભાગના, એનો મતલબ કે ભારતના બધા રાજ્યોમાં જો ગુજરાતનો આ માનવ વિકાસના સંદર્ભમાં નંબર આટલો બધો પાછળ હોય અને આર્થિક વૃદ્ધિના દરની બાબતમાં પણ જો ગુજરાતનો નંબર આટલો બધો પાછળ હોય તો કઈ બાબતમાં નંબર વન છે એ સમજાતું નથી. હવે તમે એમ કહો કે ગુજરાત મગફળી પેદા કરવામાં નંબર વન છે, તો આજે હતું ને કાલે હતું, એ કઈ નવી વાત નથી. કપાસ પેદા કરવામાં એમ કે ગુજરાતનો નંબર વન છે કે બીજો છે કે ત્રીજો છે એમ તમે કહો તો એ તો ગુજરાત 1960માં સ્થપાયું ત્યારથી આ હકીકત છે. બીજો એક નંબર મૂકવા માંગુ છું, ખાનગી છૂટક મજૂરી ચૂકવવામાં દેશમાં ગુજરાતમાં 30મો નંબર છે. હા, એટલે કહેવાનો મુદ્દો એ છે કે
વિકાસ થયો વિકાસ થયો વિકાસ થયો એમ જે કહેવામાં આવે છે, તો વિકાસ એટલે શું એવો સવાલ જો આપણે પૂછીએ તો આપણને એનો જે જવાબ મળે છે તે આ છે કે ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં કુપોષણ છે, મહિલાઓ અને બાળકોમાં ખૂબ મોટા પ્રમાણમાં ગરીબી પણ છે, જે છેલ્લો આંક છે જેને મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ દ્વારા 2010 થી જેની શરૂઆત થઈ છે, એ ઇન્ડેક્સને તમે ધ્યાનમાં લો તો ગુજરાતનો નંબર એમાં 10મો છે અને ગુજરાતમાં 41.5% લોકો ગરીબ છે. બરાબર, તો એ તો પ્લાનિંગ કમિશન કહે છે અથવા ગુજરાત સરકાર કહે છે, એના કરતા પણ આ આંકડો મોટો છે. એટલે આપણે જો એમ સમજતા હોઈએ કે ગુજરાતનો વિકાસ ખૂબ મોટા પ્રમાણમાં થયો છે તો આપણે સવાલ તો એ પૂછવો પડે છે કે શાના વિકાસ થયો છે. આ બાબતને જો આપણે ધ્યાનમાં લઈએ તો આપણે આ ગપ્પાઓ સામે મને લાગે છે કે સવાલ પૂછાવવાની અને એનો જવાબ શોધવાની આવશ્યકતા છે. જી જી, જરૂરથી સમગ્ર મુદ્દે ચર્ચા ચાલુ રહેશે. નંબર એકની ચર્ચા ચાલી રહી છે, આપણે પણ લઈએ એક બ્રેક. અમારી વિશેષ રજૂઆત ગુજરાત નંબર વનમાં આપનું સ્વાગત છે. ચર્ચા કરી રહ્યા છે ગુજરાત નંબર વનની, અને ચર્ચામાં આપણી સાથે જોડાયેલા છે જાણીતા અર્થશાસ્ત્રી હેમંતભાઈ શાહ અને રાજકીય વિશ્લેષક મહેશભાઈ પંડ્યા. મહેશભાઈ, તમને પૂછવા માંગી છે, નરેન્દ્ર મોદી પોતાના પ્રચારમાં હવે તો રાષ્ટ્રીય લેવલે પ્રચાર કરી રહ્યા છે, વારંવાર ગુજરાત મોડલની વાત કરે છે, ગુજરાતના વિકાસ મોડલની વાત કરે છે. શું ખરેખર એ ગુજરાતનું વિકાસ મોડલ શું છે, ખરેખર એની વ્યાખ્યા શું છે? ગુજરાતની હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે આ કોઈ ગટર કામદારને ગટરમાં નહીં નાખવા, મશીનો વસાવો તમે, અને મશીનનો ખર્ચો બહુ મોટો નથી, પણ આ વાલ્મીકી સમાજ જેવા પછાત માટે પૈસા ખર્ચાય. હાઈકોર્ટના એ આદેશ પછી ગુજરાતમાં 55 જેટલા વાલ્મીકી સમાજના લોકો ગટરમાં ઉતરીને મોતને ભેટ્યા છે. અને તમે કયું મોડેલ કહો, જેતી ગ્રામ યોજના એમ કહેવામાં આવે છે કે દેશમાં પહેલું રાજ્ય એવું છે કે જેમાં જેતી ગ્રામ યોજના ગામે ગામ નગરી પહોંચી. ગુજરાત સરકારનો ખુદનો રિપોર્ટ એવું કહે છે 11 લાખ કુટુંબો વીજળી વગરના છે. અને ગયા વર્ષનો તમે જો કેગનો રિપોર્ટ લઈ લો તેમાં લખાયું છે 135 કરોડ રૂપિયા જે ભારત સરકારે આપ્યા હતા રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાના, એ પાછા ગયા છે. એટલે આ વિકાસની વાત છે એ કેટલાક લોકો માટેની છે, આ બધા ગરીબો માટેની નથી, એ બહુ સ્પષ્ટ છે. એટલે જે અમુક ઉપરના મધ્યમ વર્ગના લોકો છે એમનો ચોક્કસ વિકાસ થયો છે, પણ બાકીના લોકોનો એ જબરદસ્ત પછડાટ છે એ બહુ સ્પષ્ટ છે. તમે જુઓ આજે પ્રાથમિક શાળાની હાલતો, એક બાજુ પ્રવેશ કરવા અને બીજી બાજુ 100થી ઓછી સંખ્યા હોય એવી શાળાઓ બંધ કરવી, આત્મહત્યા કરી એની વાત થતી નથી. અને આ માહિતી લોકો સુધી ના પહોંચે એટલા માટેના જે લોકશાહીના દ્વારો છે એ બંધ કરી દેવામાં આવે છે, જેમ કે વિધાનસભા નહીં ચાલવા દેવી, કારણ કે એમાં ધારાસભ્ય પ્રશ્નો પૂછીને માહિતી લાવે છે. રાજ્યનું માહિતી આયોગ જે આરટીઆઈ નો કાયદો જે સરસ કેન્દ્ર સરકારે આપ્યો છે એ આરટીઆઈ ના કમિશનરો ભરવા જ નહીં, એટલે માહિતી મારે મળે જ નહીં. એટલે નરેન્દ્રભાઈ અને અમિતાભ બચ્ચન જે માહિતી પીરશે અને જે વિગતો આપે તમારી માહિતી, એટલે લોકો સુધી માહિતી પહોંચે નહીં અને માહિતી આપવામાં ના આવે, માહિતી જુઠ્ઠી આપવામાં આવે. બીજી એક વાત કરું કે ભ્રષ્ટાચારની વાત કરું, મને માહિતીના સંદર્ભમાં એક વાત કહેવાનું મન થાય છે, અને તે એ છે કે હમણાં તાજેતરમાં જ છેલ્લા 1-2 મહિનામાં જ ગુજરાત સરકારના બ્યુરો ઓફ ઇકોનોમિક્સ અને સ્ટેટિસ્ટિક્સે 3 કે 4 જેટલા મહત્વના વોલ્યુમ બહાર પાડ્યા છે. આ વોલ્યુમના ટાઇટલ પેજ ઉપર એવું લખવામાં આવ્યું છે કે ફોર ઓફિશિયલ યુઝ ઓનલી. ખરેખર ગુજરાત સરકાર દ્વારા પબ્લિશ થતા અથવા પ્રસિદ્ધ થતા એક પણ ડોક્યુમેન્ટ ઉપર આવું વાક્ય લખાવવું જોઈએ જ નહીં જો માહિતી અધિકાર કાયદાનો ગુજરાત સરકાર સન્માન કરતી હોય તો. એટલે કહેવાનો મુદ્દો એ છે કે માહિતી છુપાવવા માંગે છે સરકાર, માટે આવું છાપે છે કે ફોર ઓફિશિયલ યુઝ ઓનલી.
એવા સાચે છે અને એટલે તો એ ચાલતું નથી માહિતી એ બંધ કરી દીધી છાપાઓના કટિંગને આધારે ગુજરાત સરકારે પહેલ કરી પોતાની પારદર્શિતા બતાવવા માટે અને એમબી શાહ કમિશનની નિમણૂક કરી એમબી શાહ કમિશનના 14 મુદ્દાનો રિપોર્ટ આવી ગયો સરકાર જોડે 6 મહિના થઈ ગયા એ રિપોર્ટ હજુ વિધાનસભાના મેજ પર મૂકવાનો નથી કમિશન એક્ટ એવું કહે છે કે રિપોર્ટ આવી જાય સરકાર પાસે 6 મહિનાની અંદર અંદર વિધાનસભાના મેજ પર મૂકવો જોઈએ પણ આ સરકાર તો જાણે કે કાયદાની અને લોકશાહીની એસી કીતે છે નંબર વન બિલકુલ બિલકુલ એટલે સાચી માહિતી આપવી જ નહીં એક વિકાસના મોડલમાં એવું કહેવામાં આવે છે કે ગુજરાતમાં છેલ્લા 11 વર્ષથી કરફ્યુ નથી લગાવ્યો એટલે એક સાંપો 2002માં જે મોટો થયું તોફાન એ અણઆવડા થાતું હું એમ કાવતરું હતું કે એમને કર્યું એમ નથી કહેવા માંગતો કારણ કે એના જો જ્યુડિશિયરી તપાસો ચાલુ છે જી પણ આ કુશળ મુખ્યમંત્રી નિષ્ફળ કેમ રહ્યા 2000 થી લોકોના વધારે મોત થયા અને પછી કરફ્યુ નથી એની વાત કરવાની આજ ગુજરાત સરકારના 24 જેટલા પોલીસ અધિકારીઓને સુપ્રીમ કોર્ટ જામીન નથી આપતી અને સીબીઆઈએ નહીં બેને વાત કરતા મોટા ભાગના પોલીસ અધિકારીઓને ગુજરાતની પોલીસે જેલની હવાલે કર્યા છે તમને ખેડૂતો વિશે પૂછવા માંગીશ રાજ્ય સરકારનો રિપોર્ટ છે કે ખેતીના વિકાસમાં ગુજરાત 10% છે કૃષિ વિકાસ જે છે એ રાજ્યનો 10% છે પરંતુ મહત્વનો સવાલ એ પણ છે શંકા પણ ઉભી છે કે 10% ક્યાંથી હોઈ શકે મોટાભાગની ખેડૂતોની જમીન ખેતીની જમીન કે ગોચરની જમીન ઉદ્યોગપતિઓને આપી દીધી છે તો આ 10% વિકાસ ક્યાંથી આવ્યો શું ઉદ્યોગપતિઓ ખેતી કરે છે આપનો સવાલ મહત્વનો છે જ્યાં સુધી ખેતીને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાતમાં ખેતીનો વિકાસનો દર 10% રહ્યો એમ જે કહેવામાં આવે છે એ પણ એક ભ્રામક આંકડો છે જો તમે ઘઉંનું ચોખાનું અનાજનું કુલ કઠોળનું તેલીબિયાનું શેરડીનું ખાંડનું વગેરેનું જો તમે કુલ ઉત્પાદન ગણો તો ગુજરાતનો વિકાસનો દર 5.5% થી વધારે ખેતીમાં રહ્યો નથી એમ છેલ્લા આંકડા કહે છે એનો અર્થ એવો થયો કે ખેતી ક્ષેત્રે બહુ મોટો વિકાસ થઈ ગયો છે એવું નથી સમગ્ર ભારતમાં પણ લગભગ 3 થી 3.5% વચ્ચે ગુજરાત ખેતીનો વિકાસનો દર રહ્યો છે આ દ્રષ્ટિએ જો તમે જુઓ તો મને લાગે છે કે ખેતીના આંકડા પણ બઢાવી ચડાવીને કહેવામાં આવે છે સવાલ એ છે કે ખેતીનો વિકાસ થયો અથવા ઉદ્યોગોનો વિકાસ થયો કે સેવા ક્ષેત્રનો વિકાસ થયો એમ જો આપણે જોવું હોય તો મહત્વનો મુદ્દો એ છે કે જ્યારે 2000-2001માં ખેતીનો ફાળો ગુજરાતના કુલ ઉત્પાદન અથવા કુલ આવકમાં એ લગભગ 14% જેટલો હતો હવે અત્યારે જો તમે આ આંકડો જુઓ તો એ પણ લગભગ 13.5%ની આસપાસ છે એટલે તમે 12 વર્ષે કે 13 વર્ષે માત્ર 18% ફેરફાર તમે કરી શક્યા છો એને જો તમે વિકાસ કહેતા હો તો વિકાસની આ ઝડપ કેવી કહેવાય એ મને લાગે છે કે અગત્યનો મુદ્દો છે કરવાની જે વાત આવે છે બહુ જ રાજ્ય સરકારને દેવાની જે ફિગર તમે જોશો તો બહુ જ મોટી ફિગર છે દેવાની જે વાત કરીએ તો એવું લાગે છે કે આગામી દિવસોમાં કદાચ દેવામાં પણ ગુજરાત નંબર વન બની જશે જ્યાં સુધી ગુજરાત સરકારના દેવાને લાગે વળગે છે ત્યાં સુધી મને તો એ સમજાતું જ નથી કે ગુજરાત સરકારનું આટલું બધું દેવું થયું કેવી રીતે એનું કારણ એ છે કે જ્યારે વેચાણ વેરો હતો અને એ નાબૂદ થયો 2007-08માં ત્યારે જે વેચાણ વેરાની આવક હતી એના કરતા વેટની આવકમાં અત્યારે 3-4 ગણો વધારો થયો છે બિલકુલ બરાબર બિલકુલ ગુજરાત સરકારની જે કર આવક છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે અને બીજો અગત્યનો મુદ્દો એ છે કે ગુજરાત સરકાર એવું કહી શકે એવી સ્થિતિમાં જ નથી કે એનો આ વધારો કરવેરાની આવકનો આ વધારો એ ગુજરાત સરકારના કર્મચારીઓને 6ઠા પગાર પંચનો પગાર આપવામાં જતો રહ્યો છે જો ગુજરાત સરકાર આવું કહેતી હોય તો એ તદ્દન ખોટી બાબત છે કારણ કે જે પગાર વધારાની બાબત છે તેનો આંકડો અને ગુજરાત સરકારની કર આવકનો આંકડો આ બે વચ્ચે હાથ જમીનનું અંતર છે અને કર આવકમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે અને તમે સૌ જાણો છો કે કર્મચારીઓને જ્યારે એરિયર ચૂકવવાનું આવ્યું ત્યારે એને 5 ભાગ કરી નાખ્યા અને 20-20% હિસાબે 5 વર્ષ સુધી એરિયર ચૂકવવામાં આવ્યું કહેવાનો મુદ્દો એ છે કે જો ગુજરાત સરકાર આટલું બધું દેવું કરે છે તો શાને માટે કરે છે 2000-2001માં આ દેવાનું પ્રમાણ લગભગ 26,000 કરોડ રૂપિયા હતું આજે લગભગ 1,49,000 કરોડ રૂપિયા છે અને આવતે વર્ષે 1,64,000 કરોડ રૂપિયાની થવાની ધારણા છે એવું છાપેલો આંકડો કહે છે ગુજરાત સરકારનો તો એનો સવાલ એ થયો
કે ગુજરાત સરકારને આ ફિસ્કલ મેનેજમેન્ટ જેને કહેવામાં આવે છે, રાજકોષીય સંચાલન એટલે કે બજેટની વ્યવસ્થા, ખર્ચ અને આવકની એ કરતા નથી આવડતું, એ બહુ સ્પષ્ટ થઈ જાય છે. મહેશ, મેં તમને પૂછવા માંગીશ કે એ રીતે આંકડાઓ જે માયાજાળ જે રચવામાં આવે છે, નંબર વનની જે ગેમ છે, આ બધા ખેતીના હોય કે વિકાસના હોય કે મારો સૂચકાંક વિકાસની વાતો કરતા, જે આંકડા આપે છે મોદીજીને, એ કોણ આપે છે, કોણ આંકડા પ્રોવાઈડ કરે છે? મોદીના ખુશામત આવો કે પછી બીજું કોઈ, આ માયાજાળ કોણ રચે છે? ના, એ બ્યુરોક્રેસી જ કરતી હોય છે ને, એમને જે નિમેલા છે લોકો તે, અને પછી એના ખુલાવો તો હોય નહીં. નરેન્દ્રભાઈ ની વાત કરીએ તો જ્યાં જ્યાં લેક્ચર આપવા જાય બોલે પછી પત્રકાર સામે પૂછી શકતા નથી, એટલે વન વે હોય, અને એમનો પ્રચંડ પ્રચાર એટલો બધો છે કે એ વાત જે સાચી વાત છે બહાર આવતી નથી. મીડિયાનું પણ યોગદાન બહુ જ મોટું છે આ પ્રચાર પ્રસારમાં સાથ આપવાનું એમને, એટલે સાચી વાત બહાર આવતી નથી. આ મુદ્દો છે, મારે ખાદ્ય સુરક્ષાના મુદ્દામાં હેમંતભાઈ એક મુદ્દો ફરી એક પ્રયાસ કરીએ છીએ, બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આ ચર્ચા સત્ય બહાર લાવવાની પ્રયાસ કરી રહ્યા છે મીડિયા. બિલકુલ વાત સાચી છે. જ્યાં સુધી એક બીજો બહુ અગત્યનો મુદ્દો, દાખલા તરીકે તમે વિકાસના મોડેલ વિશે વાત કરો છો, તો ગુજરાતનું વિકાસનું મોડેલ છે કેવું, એ અગત્યનો મુદ્દો છે. અને એક સીધો સાધો હું આંકડો આપું કે ગુજરાતમાં 18,500 જેટલા ગામડા છે, 13,000 થી વધારે ગ્રામ પંચાયતો છે, 159 જેટલી નગરપાલિકાઓ છે અને 8 જેટલી મહાનગરપાલિકાઓ છે. આ બધાને માટે અત્યારે સસ્તા અનાજની દુકાનો કેટલી છે? તો એ છે 17,000. હવે જો તમે વિચાર કરો કે 17,000 જો દુકાનો હોય તો એનો અર્થ એવો થયો કે એક ગામડા દીઠ પણ એક દુકાન નથી. અને આપણે સૌ જાણીએ છીએ કે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં પણ આ બધી દુકાનો છે, તો એનો અર્થ એવો થાય કે એક ગ્રામ પંચાયત દીઠ પણ કદાચ એક દુકાન નથી. ચોક્કસ ઉભું કરવાનો સમગ્ર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ગુજરાતની પ્રજા ઉપરથી આ આભાસી ચશ્મા ક્યારે ઉતરશે એ જ જોવું રહ્યું. એના માટે વિરોધ પક્ષથી રહીને તમામ ગુજરાતની પ્રજાએ પણ દૂધ દૂધ અને પાણીનું પાણી થાય તે માટેના પ્રયાસો કરવા જોઈએ. આ સમગ્ર ચર્ચામાં જોડાવા બદલ આપ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આ હતી અમારી વિશેષ રજૂઆત. વધુ સમાચાર માટે જોતા રહો જીએસટીવી. નમસ્કાર. દેશભરમાં કરતા હોય પણ વાસ્તવિક સ્થિતિ અલગ છે. મોદી સાહેબનો આ આંકડાબાજીના કારણે વિરાટ રાજકીય વિકાસ થયો છે, પણ ગુજરાતમાં માનવ વિકાસ ક્યારે થશે તે પ્રશ્નનો જવાબ હજુ બાકી છે. અજય રામી સાથે બ્યુરો રિપોર્ટ, જીએસટીવી, અમદાવાદ. સાથે હેમંતભાઈ શાહ અને રાજકીય આપ બંનેનું સ્વાગત છે. નેશનલ સેમ્પલ સર્વે, પ્લાનિંગ કમિશન, આરટીઆઈ અને રોજગાર મંત્રાલય થકી મળતી વિવિધ માહિતી મુજબ આવા એક નહીં અનેક ક્ષેત્રો છે જેમાં ગુજરાતે હજુ ઘણું કરવાનું બાકી છે. તે કોણ કરશે અને ક્યારે થશે તે કોઈ કહી શકે તેમ નથી, કારણ કે હાલ તો બધાની આંખો પર ચડેલા છે કોસ્મેટિક પ્રચારના ઉભા થયેલા આભાસી વિકાસના ચશ્મા. ગુજરાતમાં મૂડીરોકાણને આકર્ષવા વાયબ્રન્ટ સમિટ દર 2 વર્ષે યોજાય છે, જેમાં ફક્ત દેશના જ નહીં વિદેશના પ્રતિનિધિ મંડળો પણ ભાગ લે છે અને સમિટ પૂર્ણ વિકાસના દાવા ભરેલા અને કેટલે અંશે બઢાવી ચઢાવીને કરવામાં આવે છે. એટલું જ નહીં, કેટલાક આંકડા તો ક્યાંથી આવે છે તે તો ખુદ મોદી સાહેબ જ જાણે. ઉદાહરણ તરીકે કહેવું હોય તો ગુજરાતનો વિકાસ દર 10% અને તેનાથી પણ વધુ હોવાનો દાવો છેલ્લા કેટલાય વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. જો કે આરટીઆઈ થકી ગુજરાત સરકારમાંથી જે આંકડાઓ મળે છે તે જોતા કૃષિ વિકાસ દર 4% છે, ઇકોનોમિક સર 19%, કર્ણાટકમાં 6%, તામિલનાડુમાં 5% અને ગુજરાતમાં પણ 5% સીધું વિદેશી મૂડીરોકાણ થયું છે. તો આઈટી ક્ષેત્રમાં પણ ગુજરાતે કંઈક ખાસ ઉકાળ્યું નથી. આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યો જ નહીં, ઉત્તર પ્રદેશ અને ઓડિશા જેવા કંઈક અંશે પછાત કહેવાય તેવા રાજ્ય પણ આઈટી ક્ષેત્રે સોફ્ટવેર એક્સપોર્ટમાં ગુજરાતથી આગળ છે. ગુજરાત અહીં ટોપ 10માં પણ નથી અને 11મો ક્રમ ધરાવે છે. મોદી સાહેબ ભલે ગુજરાતના વિકાસ મોડલની વાત દેખાય એટલે લાખો કરોડોના એમઓયુ થયા છે તેની મોદી પોતે જાહેરાત કરતા હોય છે. તેના કારણે એવો ભ્રમ ઉભો થાય છે કે ગુજરાતમાં મૂડીરોકાણ આવી ગયું છે. મુખ્યમંત્રી શ્રી પોતે
ચીન જાપાન સહિતના વિવિધ દેશોની મુલાકાતે જાય છે. આમ છતાં સીધા વિદેશી મૂડીરોકાણમાં ગુજરાત બહુ પાછળ છે. આંકડાઓ મુજબ ભારતમાં સીધા વિદેશી મૂડીરોકાણમાં ગુજરાત પાંચમા નંબરે છે. છેલ્લા એક દાયકામાં થયેલા કુલ વાસ્તવિક વિદેશી મૂડીરોકાણની વાત કરીએ તો સ્થિતિ એવી છે કે મહારાષ્ટ્રમાં 32%, દિલ્હીમાં